નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ્પ્લોયબિટી સ્કિલ્સનું આ જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે જેનો આજે છેલ્લો ટોપિક છે આપણે જે કવર કરવાના છીએ વર્લ્ડ વાઈડ વેબ જેની અંદર તમે જોઈ શકો છો કે આપણે જે આગળના જે છ ટોપિક છે એના બધા જ વિડીયો આપણે આપણી ચેનલ પર અપલોડ કરી દીધા છે પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરી એ વિડીયો જોઈ નાખો અને હવે જે છેલ્લો ટોપિક છે વર્લ્ડ વાઈડ વેબ વેબ બ્રાઉઝિંગ એમના વિશે આજે આપણે થોડો અભ્યાસ કરીશું તો જોઈએ વેબ બ્રાઉઝિંગ એટલે શું વેબ બ્રાઉઝિંગ તમે જ્યારે ઓનલાઈન કંઈક સર્ચ કરો છો ત્યારે તમે જે જે બી કંઈક સર્ચ કરો છો વેબસાઇટ છે કોઈ પિક્સ છે કોઈ ફોટો છે અથવા કોઈક જાણીતા વ્યક્તિનું પ્રોફાઇલ છે બરાબર તો એ જે તમે ઓનલાઈન સર્ચ કરો છો એને આપણે શું કહીએ છીએ વેબ બ્રાઉઝિંગ તો પહેલું તો આપણે જોઈએ કે ડબલ્યુ 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 જે છે એને આપણે શું કહીએ છીએ વર્લ્ડ વાઇડ વેબ આ જે થ્રી ડબલ્યુ છે એને આપણે શું કહીશું વર્લ્ડ વાઈડ વેબ બરાબર છે તો પરીક્ષામાં સવાલ પૂછાય છે કે થ્રી ડબલ્યુનું નામ ફૂલ ફોર્મ આપો તો તમારે શું લખવાનું વર્લ્ડ વાઈડ વેબ એ શું કરે છે તો વેબ જે માહિતીનો સંગ્રહ કરે છે જેમાં પેજીસ પિક્ચર્સ અને સાઉન્ડ ઇફેક્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે તમે કોઈ પણ વેબસાઇટ જોતા હશો તો તેની અંદર તમને પિક્ચર્સ જોવા મળતા હશે અલગ અલગ પેજીસ તમે કંઈક લિંક પર ક્લિક કરો એટલે નવું નવો પેજ ઓપન થાય છે બરાબર છે પિક્ચર્સ જોવા મળે સાઉન્ડ જોવા મળે અમુક વેબસાઇટ પર તમને ઓડિયો અથવા વિડીયોના સાઉન્ડ્સ તમને જોવા મળતા હશે બરાબર છે એની અંદર જોઈએ તો વેબ પેજ વેબ પેજ એટલે શું કે વેબસાઇટમાં આવેલ દરેક પેજને આપણે શું કહીએ છીએ વેબ પેજ કહીએ છે એ રીતે જ વેબસાઇટ એટલે શું વેબસાઇટ એ વેબ ફાઇલનો સમૂચન આ વેબ પેજ જે છે એ ઘણા બધા વેબ પેજ જ્યારે ભેગા થાય તો આપણે શું બનાવીએ છીએ આપણે કે વેબસાઈટ બનાવીએ છીએ જેનું મુખ્ય પેજ હોમ પેજના નામથી ઓળખવામાં આવે છે આ પ્રશ્નો પૂછાય છે કે વેબસાઈટમાં જે મુખ્ય પેજ છે માસ્ટર પેજ છે જેને કયા નામથી ઓળખવામાં આવે છે તો તેને આપણે શું કહીશું હોમ હોમપેજના નામથી ઓળખવામાં આવે છે બરાબર છે તો તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે વેબ પેજ એટલે શું અને વેબસાઇટ એટલે શું તો જોઈએ આની અંદર આપણે તો આ જે છે ડિજિટલ ગુજરાતની આ જે વેબસાઇટ છે એની અંદર તમે જ્યારે ગૂગલ ક્રોમ ઓપન કરીને ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ કોમ લખશો એટલે તમને આ વેબસાઇટ ઓપન થશે જેની અંદર તમને આ જો આ હોમ છે એબાઉટ ગુજરાત છે ગવર્મેન્ટ છે આ બધી જ વસ્તુ શું છે અલગ અલગ એના પેજીસ છે બરાબર અહીંયા સર્વિસ પર ક્લિક કરતાં અલગ અલગ એના એના પેજીસ ઓપન થાય છે તો આપણે એનું એક લાઈવ લોકે આપણે કઈ રીતે વેબસાઈટ ઓપન કરીએ છીએ એ આપણે જોઈએ આપણે અહીંયા જોઈએ કે જે આ જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ડોટ ગુજરાત બરાબર છે આ જે વેબસાઇટ છે આપણે ઓપન કરવા અહીંયા સર્ચ કરીશું આ જે લિંક છે એના પર ક્લિક કરીશું એટલે જે એક વેબસાઇટ હશે આપણી સ્કોલરશીપ માટેની એ વેબસાઈટ ઓપન થઈ જશે આની અંદર અલગ અલગ પેજીસ જે આ હોમ પેજીસ છે જે આપણે એને મુખ્ય પેજીસ કહીશું બરાબર છે આ હોમ પેજીસ છે બરાબર છે ત્યારબાદ છે આ એબાઉટ ગુજરાત ઓકે એ અલગ અલગ પેજીસ એની અંદર તમને જોવા મળશે અહીં તમે ક્લિક કરશો એટલે આજે ક્લિક કરશો એટલે આ અલગ પેજીસ ઓપન થયું બરાબર છે આ પેજીસ છે વેબસાઇટની અંદર ઘણા બધા અલગ અલગ પેજીસ આવેલા હોય છે આ તમે આ અલગ પેજીસ છે બરાબર છે આ એક અલગ પેજીસ છે બરાબર અલગ અલગ પેજીસથી તમને એક વેબસાઈટ બનાવવામાં આવે છે તો આ તમે જોઈ શકો છો વેબસાઇટ એ રીતે જ કોઈ બીજી વેબસાઇટ જોવી હશે તો આપણે જોઈએ તો સરદાર એસપી યુનિવર્સિટી ઓકે તો આ એસપી યુનિવર્સિટી છે એમની વેબસાઈટ તમે અહીંયા જોઈ શકો છો તો આ જે વેબસાઈટ છે અલગ અલગ વેબસાઇટ્સ તમને ડબલ્યુ ડબલ્યુથી તમે એને ઓપન કરી શકો છો બરાબર છે આ ઓપન કરવા માટે તમારે એની અંદર આ જે છે વેબ ની અંદર આ એડ્રેસ બાર એની અંદર તમારે એ તમારું જે લિંક હશે જે વેબસાઇટનું નામ હશે એ તમારે અહીંયા લખવાનું રહેશે અહીંયા તમે આ બીજી વેબસાઇટ તમે જોઈ શકો છો બરાબર છે એની અંદર આ બધા અલગ અલગ પેજીસ તમને અહીંયા જોવા મળે છે બરાબર છે ઘણી બધી લિંક્સ આપેલી છે એ બધી જ લિંકને આપણે શું કહીશું અલગ અલગ એ પેજીસ વેબસાઇટના જે પેજ છે એને આપણે અલગ અલગ વેબ પેજીસ કહીશું હવે જોઈ ગયા આપણે કે જે વેબસાઇટ છે એની અંદર અલગ અલગ પેજીસ હોય છે બરાબર છે હવે વેબસાઇટ કયા કેટલા પ્રકારની હોય છે બરાબર તો વેબસાઇટના કુલ ચાર પ્રકાર હોય છે મુખ્ય સ્ટેટિક વેબસાઇટ જેમાં માહિતી બદલી શકાતી નથી આ વેબસાઇટ એવી છે જેમાં જે ફિક્સ હશે માહિતી બરાબર છે તમે એની અંદર કોઈ ચેન્જીસ કરી શકતા નથી એ તમને ફક્ત વાંચવા અથવા જોવા માટે અથવા સાંભળવા માટે ઉપયોગ થાય છે ત્યાર પછી જે ડાયનેમિક વેબસાઈટ ડાયનેમિક વેબસાઇટની અંદર તમે જોઓ છો તો જેમાં માહિતી બદલી શકાતી હોય છે મતલબ કે કંઈક એરર હોય કંઈક અથવા ભૂલ લાગે તો એની અંદર તમે એને બદલી શકો છો અથવા એને એનો જે કન્ટેન્ટ હોય છે વેબસાઇટનો એ કન્ટેન્ટને તમે ચેન્જ કરી શકો છો એ જ રીતે છે રિયલ ટાઈમ તો રિયલ ટાઈમ જે વેબસાઇટ છે એ માહિતી રિયલ સમયમાં ડિસ્પ્લે કરવામાં આવે છે ધારો કે ક્રિક બસ છે જેમ ક્રિકેટની મેચો તમે જોતા હશો એનો જે સ્કોર છે બરાબર છે આ લાઈવ વેબસાઇટ પર તમને અપડેટ થતો જોવા મળશે જેવી રીતે વિકેટ પડે છે રન થાય છે તો અહીંયા લાઈવ તમને એ સ્કોર તમને અહીંયા અપડેટ થતો જોવા મળશે તો એ રિયલ ટાઈમ વેબસાઇટ છે ત્યાર પછી જોઈએ તો ઇન્ટરેક્ટિવ વેબસાઈટ ઇન્ટરએક્ટિવ વેબસાઇટની અંદર જોઈએ તો આ વેબસાઇટ બેકેન્ડમાં દર્શાવાતી માહિતી સાથે ઇન્ટરેક્ટ કરે છે મતલબ કે ધારો કે તમે કોઈક વેબસાઇટ છે ધારો કે આપણે જોઈ લઈએ કે જીએસઆરટીસીની વેબસાઇટ છે એની અંદર તમારે કોઈક બસની સીટ બુક કરાવી છે બરાબર છે તો એ સીટ બુક કરાવવા માટે તમારે ઇન્ટરેક્ટિવ વેબસાઇટનો ઉપયોગ કરવો પડે છે એ રીતે જ બીજી વેબસાઇટ જોઈએ તો કોઈક બુક માય શો છે બરાબર કોઈક મૂવી છે મૂવીની ટિકિટ તમારે બુક કરાવી છે તો એની અંદર પણ તમે આ ઇન્ટરએક્ટિવ વેબસાઇટનો ઉપયોગ તમે કરો છો બરાબર છે તો આથી ઇન્ટરેક્ટિવ વેબસાઇટ જેની અંદર તમે બુક બેક એન્ડ માહિતી મતલબ કે જે ડેટાબેઝમાં ખાલી રહેલી માહિતી તમને અહીંયા જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટેશનની જે વેબસાઇટ છે જીએસઆરટીસી એની અંદરથી તમે જે એના જે ડેટાબેઝમાં જે ખાલી સીટ હશે બરાબર છે કોઈ બી બસની એ તમને અહીંયા સર્ચ કરશો તો એ તમને જોવા મળશે એ રીતે જ આ જે છે એ બુક માય શો છે બરાબર છે મૂવીઝની ટિકિટ તમારે બુક કરાવવી છે તો આ રીતે તમને અહીંયા જોવા મળે કે એ જે સીટ છે એ તમને બરાબર છે એ સીટ ધારો કે તમારે આ બાર તેર ચૌદ સીટ છે એ બુક થઈ ગયેલી છે રાઈટ આ બીજી બધી જે છે એ ખાલી છે તમે કોઈ બી બુક કરવા માગતા હશો તો અહીંયા જઈને તમે જેટલી બી ટિકિટ સિલેક્ટ કરી હશે એની ડેટાબેસમાંથી તમને જોવા મળશે કે કઈ ટીટ કઈ સીટ ખાલી છે બરાબર તો આ રીતે તમે ઇન્ટરેક્ટિવ વેબસાઇટનો ઉપયોગ તમે તમારા કોઈ બી ને બુકિંગ કરાવવા માટે તમે ઉપયોગ કરી શકો છો હવે જોઈએ વેબ સર્વર એટલે શું તમે વેબસાઇટ વિશે જો જોઈએ આપણે તો વેબ સર્વર એ ખૂબ મોટી મહત્ત્વનો ભાગ મહત્ત્વનો રોલ ભજવે છે વેબસાઇટની અંદર કેમકે એ વેબ સર્વરનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે જેથી કરીને કોઈ બી ડેટા કોઈ બી વેબસાઇટ એ સીધી તમારે કમ્પ્યુટરમાં નથી ખુલતી એ વેબ સર્વરમાંથી તમને જોવા મળે છે તો એ વેબ સર્વરમાં દરેક ડેટા વેબ સર્વરની અંદર સેવ થતો હશે સેવ થાય છે અને જે બી વેબસાઇટ છે એ દરેકનું હોસ્ટિંગ વેબ સર્વરની અંદર કરવામાં આવે છે તો જોઈએ વેબ સર્વર એટલે શું વેબ સર્વર એટલે વેબ સર્વર એ સોફ્ટવેર અને હાર્ડવેર છે જે વર્લ્ડ વાઇડ વેબ પર કરવામાં આવેલી ક્લાયન્ટ વિનંતીઓને જવાબ આપવા માટે હાયપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ હાઈપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ અને અન્ય પ્રોટોકોલનો ઉપયોગ કરે છે બરાબર છે તો ધારો કે તમે કંઈક બી રિક્વેસ્ટ કરો છો તો એ રિક્વેસ્ટ વેબ બ્રાઉઝરમાંથી તમે કરો છો તે રિક્વેસ્ટ ક્યાં જાય છે આ વેબ સર્વરની અંદર અને તેમાંથી જે બી ડેટા તમને એ વેબ સર્વરની અંદર હશે એ ડેટા તમને તમારા રિક્વેસ્ટ પ્રમાણે તમારા વેબ બ્રાઉઝરની અંદર ડિસ્પ્લે થયેલો જોવા મળશે એની અંદર બે ભાગ પડે છે ઇન હા ઇન હાર્ડવેર સાઇડ અને ઇન સોફ્ટવેર સાઇડ ઇન હાર્ડવેર સાઇટની અંદર જોઈએ તો હાર્ડવેર બાજુએ વેબ સર્વર એ એક કમ્પ્યુટર છે જે વેબ સર્વર સોફ્ટવેર અને વેબસાઇટની ફાઇલોને સંગ્રહિત કરે છે હાર્ડવેર છે વેબ સર્વર હાર્ડવેર બી એનો ઉપયોગ થાય છે હાર્ડવેર તરીકે બી હાર્ડવેર તરીકે ઉપયોગ કરીએ તો એનો ઉપયોગ છે કે જે વેબસાઇટ છે અથવા જે સોફ્ટવેર છે એનો સંગ્રહ કરવાનું કામ કોણ કરે છે આ વેબ સર્વર એ રીતે સોફ્ટવેર બાજુ જોઈએ તો વેબ વપરાશકર્તાઓ વપરાશકર્તાઓ એટલે આપણા જેવા યુઝર્સ હોસ્ટ કરેલી ફાઇલોને કેવી રીતે એક્સેસ કરે છે તે નિયંત્રિત કરવાનું કામ આ સોફ્ટવેર કરે છે તો વેબ સર્વર શું છે હાર્ડવેર અને સોફ્ટવેર હાર્ડવેર તરીકે જોઈએ તો એ ફાઇલોને સેવ અને સંગ્રહિત કરે છે એ રીતે સોફ્ટવેરમાં જોઈએ તો એ ફાઇલોને નિયંત્રિત અથવા વેબસાઇટને નિયંત્રિત કરવાનું કામ એ વેબ સર્વર કરે છે તો અહીંયા જોઈએ તમે વેબ સર્વર છે આ ઇન્ટરનેટ છે બરાબર છે આ વેબ બ્રાઉઝર છે આપણે માની લઈએ કે આ વેબ બ્રાઉઝર જે છે એ એ આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ અહીંથી તમે કોઈક અહીંથી તમે કોઈ આર્ટિકલ સર્ચ કરો છો ગૂગલમાં બરાબર ગૂગલમાં જઈને એ ક્યાં જાય છે ઇન્ટરનેટ પર જાય છે અને એમાંથી જઈને તમને એ વેબ સર્વર પર જાય છે વેબ સર્વરમાં કંઈક બી એ તમે જે શોધેલી માહિતી છે તમે રિક્વેસ્ટ કરેલી માહિતી છે એને શોધી આપશે અને એ શોધેલી માહિતી તમારા પાછા રિસ્પોન્સ આપશે તમારા વેબ બ્રાઉઝરની અંદર તો આ રીતે વેબ સર્વર અહીંયા કામ કરે છે આગળ જોઈએ તો વેબ સર્વર પછી આપણે વેબ બ્રાઉઝર એટલે શું ઓકે વેબ બ્રાઉઝર વેબ બ્રાઉઝર એટલે બ્રાઉઝર એ સોફ્ટવેર એપ્લિકેશન પ્રોગ્રામ છે જે યુઝરને વેબ પેજ શોધવા માટે અને વેબ પેજ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે જ્યારે બી કંઈક સર્ચ કરો છો તમે એના માટે તમારે કમ તમારા કમ્પ્યુટરની અંદર વેબ બ્રાઉઝર નામનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ થયેલો હોવો જોઈએ તો વેબ બ્રાઉઝરના અલગ અલગ એપ્લિકેશન છે એના નામ અહીંયા આપેલા છે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે ગૂગલ ક્રોમ છે ઓપેરા છે મોજીલા Firefox છે Netscape નેવિગેટર છે બરાબર છે તો આ પરીક્ષામાં પૂછાય છે કે વે નીચેનામાંથી વેબ બ્રાઉઝર કયો છે બરાબર છે ખાસ Netscape નેવિગેટર પૂછાય છે તો એ ખાસ યાદ રાખજો કે જેથી કરીને તમને પરીક્ષામાં એ યાદ રહે કે જેથી કરીને જે વેબ બ્રાઉઝર છે એના નામ તમને પરીક્ષામાં યાદ રહે વેબબ્રાઉઝરની અંદર જોઈએ તો આ વેબબ્રાઉઝર છે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે મોઝીલા ફાયરફોક્સ છે માઇક્રોસોફ્ટ એજ છે યુસી બ્રાઉઝર છે ડક ડક ગો છે બરાબર છે ગૂગલ ક્રોમ છે એપલ સફારી છે ઓપેરા છે બ્રેવ છે વિવાલ છે આ બધા જે છે એ એક્ઝામ્પલ છે વેબ બ્રાઉઝરના બરાબર આ બધા વેબ બ્રાઉઝર એ એપ્લિકેશન પ્રોગ્રામ છે જે તમે તમારા કમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરીને ઉપયોગ કરો સૌથી વધારે હમણાં હાલ જે વપરાય છે એ ગૂગલ ક્રોમ છે ગૂગલ ક્રોમ એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું બ્રાઉઝર છે નેટસ્કેપ નેવિગેટર એ હમણાં તો હાલ એનો ઉપયોગ એટલો બધો થતો નથી પણ જૂના જ્યારે આઠથી દસ વર્ષ પહેલાં નેટસ્કેપ નેવિગેટર આ પ્રે પ્રકારનું બ્રાઉઝર હતું જે સીએમડી કમાન્ડ પર મોટાભાગે એનો ઉપયોગ થતો હતો નેટસ્કેપ નેવિગેટરનું બરાબર છે તો નેટસ્કેપ નેવિગેટર વેબ બ્રાઉઝર છે પરીક્ષામાં પૂછાય કે નેટસ્કેપ નેવિગેટર એ શું છે તો તમારે લખવાનું છે વેબ બ્રાઉઝર છે હવે જોઈએ સર્ચ એન્જિન સર્ચ એન્જિન એટલે શું તો સર્ચ એન્જિન એ એક પ્રકારની વેબસાઇટ છે જેને વર્લ્ડ વાઇડ વેબ પર માહિતી શોધવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે બરાબર છે એ સર્ચ એન્જિન એ બી એક પ્રકારની વેબસાઇટ જ છે જેનો ઉપયોગ શું કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે સર્વર પર તમે કંઈક માહિતી શોધો કંઈક ઉપયોગી માહિતી શોધવા માટે સર્ચ એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે એ રીતે સર્ચ એન્જિન એ એક સોફ્ટવેર પ્રોગ્રામ છે જે લોકોને કીવર્ડ્સ અથવા શબ્દ સમૂહનો ઉપયોગ કરીને ઓનલાઈન માહિતી શોધવામાં મદદ કરે છે બરાબર છે તો તમે સર્ચ કરતા જશો ગૂગલની અંદર કે યાહોની અંદર તો તમે એનો કોઈક કીવર્ડ્સ ઉપયોગ કરતા હશો અથવા કંઈક શબ્દ સમૂહનો ઉપયોગ કરીને કંઈક માહિતી તમે શોધતા હશો તો તમે આ જોઈ શકો છો સર્ચ એન્જિન સૌથી ઉપયોગમાં લેવાતું જે સર્ચ એન્જિન છે એ ગૂગલ છે એ બાણું પોઈન્ટ સત્તાવન ટકા એટલે મતલબ મોટા ભાગે દરેકની અંદર ગૂગલ ક્રોમ આપણે ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ થાય છે એ રીતે એના પછી છે બિંક બરાબર છે માઇક્રોસોફ્ટનું જે બિંગ સર્ચ એન્જિન છે એનો ઉપયોગ થાય છે પછી જે યાહુ શરૂઆતમાં જ્યારે નેટ દસ વર્ષ પહેલાં યાહુનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હતો પણ હવે યાહુ એટલા મોટા પ્રમાણમાં ઉપયોગ થતો નથી પછી છે જે યાન્ડેસ્ક છે એક ટકા છે પછી આ આ બાયડુ છે આ બાયડુ છે એ ચીનનું સર્ચ એન્જિન છે બરાબર છે એનો ઉપયોગ ઝીરો પોઈન્ટ બોતેર ટકા થાય છે પછી ડગ ડગ ગો છે એનો ઝીરો પોઈન્ટ અઠ્ઠાવન ટકા આ સર્ચ એન્જિનનો ઉપયોગ થાય છે તો સૌથી વધુ ઉપયોગમાં લેવાતો સર્ચ એન્જિન કયું છે તો ગૂગલ છે બરાબર છે તો આ ખાસ યાદ રાખજો પરીક્ષામાં પૂછે હવે જોઈએ કે આ જે સર્ચ એન્જિન વિશે આપણે જોઈએ સર્ચ એન્જિન કઈ આપ દેખાય છે તો અહીંયા જે એડ્રેસ પર છે એની અંદર તમે ગૂગલ લખશો ગૂગલ ડોટ કોમ એટલે આ ગૂગલ નામનું સર્ચ એન્જિન તમને અહીંયા જોવા મળશે છે ગૂગલ નામનું સર્ચ એન્જિન આ રીતે જોવા મળે છે એની અંદર ધારો કે કોઈ કીવડનો ઉપયોગ કરીને આપણે માહિતી શોધવી છે તો ધારો કે હું કમ્પ્યુટર લખો છું તો કમ્પ્યુટર લખીને એન્ટર આપું છું બરાબર તો તમને કમ્પ્યુટર વિશે જે કંઈ માહિતી હશે એ તમને આ જે સર્ચ એન્જિન છે એ તમને શોધીને આપશે એ ક્યાંથી શોધીને આપે છે વેબ સર્વરમાંથી આ જે ગૂગલનું જે વેબ સર્વર હશે ત્યાંથી આ વસ્તુ તમને શોધીને મળે છે બરાબર છે એ રીતે જ કોઈ એક શબ્દ સમૂહ તો કોમ્પ્યુટર એવી રીતે લખીએ કે શબ્દ સમૂહમાં આપણે લખીએ કે વોટ ઇઝ અ વોટ ઇઝ અ કમ્પ્યુટર બરાબર છે એ રીતે આપણે લખીશું એ શબ્દ સમૂહનો ઉપયોગ કરીને આપણે સર્ચ કરી જઈએ વોટ ઇઝ અ કમ્પ્યુટર બરાબર છે તો તમને એના વિશે માહિતી તમને એ પણ એ કમ્પ્યુ સર્ચ એન્જિન શોધીને આપી છે તો આ બધી જ માહિતી તમને વેબ સર્વરમાંથી એ સર્ચ એન્જિન તમને પ્રોવાઈડ કરાવે છે બરાબર છે તો આ જે ક્રોમ નામનું જે આ જે વેબ બ્રાઉઝર છે એની અંદર આપણે આ ગૂગલ સર્ચ એન્જિનનો ઉપયોગ કરીએ છીએ એ રીતે જ આ જે છે એ યાહુ સર્ચ એન્જિન છે યાહુની અંદર બી પણ તમે એ રીતે સર્ચ કરી શકો છો બરાબર છે શરૂઆતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં યાહુ સર્ચ એન્જિનનો ઉપયોગ થતો હતો પણ હાલ એનો ઉપયોગ નહીવત થાય છે બરાબર આ રીતે તમે એની અંદર પણ અલગ અલગ વસ્તુ સર્ચ કરી શકો છો રાઈટ તો આ બે સર્ચ એન્જિન હતા યાહુ અને ગૂગલ જે આપણે મોટા ભાગે વાપરતા હોઈએ છીએ હવે જોઈએ એસએનએસ એસએનએસ એટલે શું સોશિયલ નેટવર્કિંગ સાઇટ આપણે એની અંદર અલગ અલગ સોશિયલ નેટવર્કિંગ સાઇટ હોય છે એમાં પ્રથમ આવે છે બ્લોગ ઇ બ્લોગર વર્ડ ફ્રેસ એને આપણે શું કહીશું બ્લોગ છે તો બ્લોગ શાના માટે ઉપયોગ થાય છે બ્લોગ વેબસાઇટ યુઝરને કોઈપણ વિષય પર પોસ્ટ કરી શકે છે બ્લોગમાં તમે કંઈક પણ પોસ્ટ તમારા આર્ટિકલ છે કન્ટેન્ટ છે બરાબર છે કંઈ પણ તમે એની અંદર લખી શકો છો એ રીતે છે રેફરન્સ વેબસાઇટ રેફરન્સ વેબસાઇટમાં તમે વિકિપીડિયા આવી શકે છે તો એનો ઉપયોગ શું છે કે રેફર રેફરન્સ વેબસાઇટ ઓનલાઈન અને સાયક્લોપીડિયા છે જેના પર યુઝર અને વિષય પર નિષ્ણાતો વિષય પર કોન્ટેન્ટ લખી શકે છે એ રીતે છે ફોટો શેરિંગ છે પિકાશા અને ફ્લિકર બરાબર છે ફોટો શેરિંગ માટે કે ફોટો એડિટિંગ કરવા માટે બરાબર છે આલ્બમ બનાવવા માટે આ વેબસાઇટનો ઉપયોગ થાય છે એ રીતે જ ઈ કોમર્સમાં તમે આઈઆર સીટીસી છે ઇ છે અમેઝોન છે ફ્લિપકાર્ટ છે બરાબર છે આ બધી વેબસાઇટનો ઉપયોગ તમે ઓનલાઈન ખરીદી કરવા માટે કરો છો તો યુઝર તેના માટે ઓનલાઈન પૈસા ચૂકવવા માટે ક્રેડિટ કાર્ડ અથવા કેશ ઓન ડિલિવરીનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન કંઈ પણ ખરીદી શકો છો એ રીતે જે સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે ફેસબુક છે ઓરકુટ છે વોટ્સએપ છે એ બધી શું છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ આ પ્રકારની સાઇટ યુઝરને ફેમિલી અને ફ્રેન્ડ સાથે જોડવા જોડાયેલા રાખે છે તેના પર યુઝર પ્રોફાઇલ બનાવે છે અને મિત્રો બનાવી શકાય છે એ રીતે જ છે ફોરમ ફોરમની અંદર નેટ છે ક્વારા છે ટેક પોર્ટ છે બરાબર છે આ ક્વારા જે છે હાલ ખૂબ જ પોપ્યુલર થઈ રહ્યું છે જેની અંદર તમે કંઈક ક્વેશ્ચન પૂછો તો સામે તમારા એ વિષયના નિષ્ણાંત તમને સવાલનો જવાબ તમને આપે છે ફોરમ પાસે અલગ અલગ વિષયો હોય છે જેના પર યુઝર ડિસ્કશન કરી શકે છે અને પોતાના પ્રશ્નો પૂછી શકે છે તો પરીક્ષામાં પૂછાય કે પોતાના પ્રશ્નો પૂછવા માટે કયા કઈ વેબસાઇટનો ઉપયોગ થાય છે કોરા છે ટેકપોટ છે નેટ આ વગેરે જે વેબસાઇટ છે એનો ઉપયોગ તમે કરો છો બ્લોગ બનાવ્યો હોય તો તમારે આ બે વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો બ્લોગર ડોટ કોમ અને વડફ્રેસ ડોટ કોમ બરાબર આ વડફ્રેસ ડોટ કોમ છે એની અંદર તમે તમને તમારી વેબસાઇટ બનાવી હશે એના કન્ટેન્ટ તમને ઓનલાઈન અહીંથી મળી રહેશે બહુ જ ઇઝી રીતે તમે અહીંયા એની અંદર તમે વેબસાઇટ બનાવી શકો છો બરાબર છે એ રીતે જ અહીંયા છે બ્લોગર ડોટ કોમની અંદર તમારો બ્લોગ બનાવવો હોય તો અહીંયા અંદર તમે બ્લોગર ડોટ કોમ પર જઈને અહીંયા તમારું બ્લોગ તમે લખી શકો છો તમારો બ્લોગ વિકીપીડિયા છે વિકીપીડિયાની અંદર તમે કંઈ પણ સર્ચ કરશો તો એને લગતી જે ઓથેન્ટિક માહિતી હોય છે વિકીપીડિયાની એ તમને અહીંયા જોવા મળે છે વિકીપીડિયા ડોટ ઓ આરજી પર કોઈપણ કોઈપણને વિષયને લગતી માહિતી તમને વિકિપીડિયા તમને પ્રોવાઈડ કરી આપે છે તો વિકીપીડિયાની અંદર તમે ઘણી બધી માહિતી સર્ચ કરીને એને જોઈ શકો છો ઇ કોમર્સની વેબસાઇટની અંદર તમે જોઈ શકો છો આ જે છે એ અમેઝોન વેબસાઇટ છે જેની અંદરથી તમે કંઈ પણ વસ્તુ ઓનલાઈન ખરીદી કરી શકો છો બરાબર એના માટે તમારે તમારા એકાઉન્ટમાંથી લોગ ઇન થવાનું રહે છે અને તમે કંઈ પણ વસ્તુ અહીંયા જઈને સર્ચ કરીને એ વસ્તુ તમને ઘર બેઠા તમારા હોમ ડિલિવરી કરાવી શકો છો એ રીતે છે ફ્લિપકાર્ટ ફ્લિપકાર્ટની અંદર પણ તમે ઓનલાઈન ડિલિવરી ઘર બેઠા કરાવી શકો છો બરાબર છે કોઈ પણ વસ્તુ તમે મંગાવી શકો છો તો આ ફ્લિપકાર્ટ પણ ઈ કોમર્સ વેબસાઇટ છે એ રીતે જ અમેરિકાની જે છે વોલમાર્ટ વોલમાર્ટ એક ખૂબ જ મોટી સ્ટુડિયો એને સબસ્ક્રાઈબ કરી લો શેર કરો કોમેન્ટ કરો અને ઓલ બાઇક બેલ લઈકોન પર ક્લિક કરો જેથી કરીને નવા અપલોડ થતા વિડીયોનું નોટિફિકેશન સમયસર મળતું રહે ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થી મિત્રો અને દરેક ટોપિક